ઓલપાડ તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ ખેલા હતો જો કે સૌથી રસાકસી કવાડ કાપસી ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોવા મળી હતી આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે તેજલબેન પટેલ અને શીલાબેન રાઠોડ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલા હતો જેમાં બંનેને મતપેટીમાંથી પાંચસો ચોરાણું મત સરખા મળતા ટાઈ થઈ હતી જોકે બાદમાં પોસ્ટલ બેલેટની મત ગણતરી કરવામાં આવતા તેજલબેન પટેલનો વિજય થયો હતો સરપંચ પદે વિજેતા બનનાર તેજલબેન પટેલે એમએ બીએડનો અભ્યાસ કર્યો છે જોકે પોતે શિક્ષિત હોવા છતાં પણ નોકરી નહીં મળતા તેમણે સમાજ સેવા કરવાનો સંકલ્પ કરી કપાસી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ઉમેદવારી કરી છે જેમાં તેમનો વિજય થયો છે અને તેઓ સમગ્ર તાલુકામાં સૌથી વધુ અભ્યાસ કરનાર મહિલા સરપંચ બન્યા છે બેકારી નો પ્રશ્ન મેઇન છે જોબ તો હતી પણ ખાનગી હતી એટલે પછી ગામ ની સેવા થાય અને એક નામ પણ થાય બેકારી પણ દૂર થાય એટલા માટે તમારી જીત કેવી રીતે મારી જીતમાં માં ટક્કર રહી હતી પહેલા તો બે ટાઈ થઈ ગયું હતું પછી બે પોસ્ટલ બેલેટ થી હું જીતી હતી હવે ગામમાં તમે સરપંચ તરીકે ચૂંટાયા છો વિકાસના કયા કામો બાકી છે તે તમે અગ્રિમતા આપશો વિકાસના કામોમાં બે મેઇન એક પાણીનો પ્રશ્ન છે અમારા ગામમાં અને બીજું છે પેવર બ્લોક અને રોડ રસ્તાઓનો ખેતરોને જોડતા અને આજુબાજુના ગામના જોડતા રોડ રસ્તાઓનું એ બધા કાર્યો મારા પ્રાયોરિટીમાં રહેશે શું કહેશો ગામને તમારી જીત થઈ મારે વિશેષ મારા યુવાન મિત્રો અને બહેનો બહેનોને ખાસ કરીને મારે ધન્યવાદ કરવો છે જેમના થકી હું આ ચૂંટણી જીતી છું અને મારા ગામવાળાનો ખૂબ ખૂબ આભાર છે હું મને વોટ આપીને વિજેતા બનાવી